ગુડ મોર્નિંગ છોકરાઓ, કેમ છો બધા? મજામાં? જરૂર વગર ઘરની બહાર નથી નીકળતા ને કોઈ? અત્યારના સમયમાં ઘરમાં રહેવું જ વધારે સારું છે હો. આપણે લગભગ 12 દિવસથી ઓનલાઈન ભણીએ છીએ. બે કાળ આપણે અત્યાર સુધી પૂરા કરી લીધા છે. એક છે સાદો વર્તમાન કાળ, બીજો છે સાદો ભૂતકાળ. તેના વાક્યો કેમ બને, હકાર નકાર અને પ્રશ્નાર્થ બધું જ આપણે જોઈ લીધું છે. આજે આપણે શરૂ કરવાનું છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે સાદો ભવિષ્યકાળ. હવે પછીનો જે સમય આવશે, ભવિષ્યનો જે સમય આવશે, તે સમયમાં થનારી ક્રિયાઓ સાદા ભવિષ્યકાળમાં આપણે લઈએ છીએ. સાદા ભવિષ્યકાળમાં આપણે બે શબ્દોનો ઉપયોગ કરવાનો છે, એક છે શેલ અને બીજો છે વિલ. જૂના સમયમાં આઈ અને વી સાથે શેલ વપરાતું હતું અને બાકી બધા સાથે વિલ વપરાતું હતું. જોઈ લે, આપણે અહીંયા લખેલું છે, જોઈએ છીએ, આઈ અને વી સાથે શેલ વપરાતું હતું. યુ, યુ, હી, શી, ઇટ અને ધે એની સાથે વિલ વપરાતું હતું. પણ હવેના સમયે, આજના સમયે, નવી જનરેશનમાં આઈ, વી, યુ, યુ, હી, શી, ઇટ અને ધે બધા જ સાથે આપણે વાપરવાનું છે વિલ, અને તે ખોટું નથી પડતું. બરોબર? તો હવે આપણે જોઈએ કે વાક્ય કેવી રીતે બને છે. ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે, મિસ્ટર જ્હોન વિલ એટેન્ડ ધ મીટિંગ ટુમોરો. મિસ્ટર જ્હોન એટલે હી છે, એની સાથે આપણે વિલ વાપર્યું છે. શેલ અને વિલ બંનેમાંથી કોઈ પણ શબ્દ આપણે જ્યારે વાપરીએ છીએ ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ આવશે ધ મીટિંગ ટુમોરો, એટલે કે આવતીકાલે. આપણે જે રીતે સાતમાંથી શીખતા આવ્યા છીએ એ રીતે આને ગોઠવીએ તો પહેલાં બારે આવશે વિલ એટેન્ડ, વિલ એટેન્ડ, ઉપર જશે વિલ અને નીચે આવશે એટેન્ડ. નકાર વાક્ય બનાવીએ છીએ, મિસ્ટર જ્હોન વિલ નોટ એટેન્ડ ધ મીટિંગ ટુમોરો. આ વિલ નોટને આપણે વોન્ટ પણ લખી શકાય છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ, વાક્યની શરૂઆત વિલથી થશે. એરો અહીંયાથી આપણે લીધો છે વિલ, મિસ્ટર જ્હોન આઈ એટેન્ડ, પછી એમને એમ છે ધ મીટિંગ ટુમોરો, ધ મીટિંગ ટુમોરો, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલવાનું નથી. બરોબર છે? હકારમાં ટૂંકો જવાબ એનો આપીએ છીએ, તો હકાર એટલે યસ. હી, હી શું કામ? તો કે મિસ્ટર જ્હોન છે. અને વિલ, નો, હી, વોન્ટ, વિલ નોટ નું ટૂંકું રૂપ થાય છે વોન્ટ. આજની જેટલી એક્સરસાઇઝ આવશે એમાં આ પ્રમાણે તમારે વાક્યો બનાવવાના આવશે. બરોબર?